વિનંબદ આપનું સ્વાગત છે. રાજકોટ મોરબી રોડ જકાતનાકા પાસે ટ્રક ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટી લીધી. અકસ્માતમાં મહિલા ચાલકનું કરુણ મોત નિપજ્યું છે. સ્નેહલબેન પોપટ નામની મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો. મૃતક સ્નેહલબેન પોપટ કર્ણાવતી સ્કૂલમાં શિક્ષિકા તરીકે બજાવતા હતા ફરજ. સુરતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી. વારંવાર અપીલ બાદ પણ આડેધડ પાર્કિંગની સમસ્યાને લઈને પોલીસે કડક કાર્યવાહી કરી. મજૂરા ગેટ વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ વાહનોને લોક કરી દેવાયા. એકસાથે 50થી વધુ કારના વ્હીલમાં લોક મારીને દંડાત્મક કાર્યવાહી કરાઈ. આ વિસ્તારના સ્થાનિકોએ આડેધડ પાર્કિંગની સમસ્યાને લઈને ટ્રાફિક પોલીસને રજૂઆત કરી હતી, જેને લઈને પોલીસે આકરી કાર્યવાહી કરી છે. સુરત મહાનગરપાલિકાએ દબાણની નોટિસ આપતા સ્થાનિકોએ કર્યો છે વિરોધ. અસરગ્રસ્તોએ વિવિધ બેનર સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી વિરોધ કર્યો. સુરતના કતારગામ વિસ્તારના 700 જેટલા મિલકતદારોને સુરત મહાનગરપાલિકા દ્વારા તેમની મિલકત રોડ રસ્તાના દબાણમાં આવતી હોવાનું કારણ દર્શાવીને નોટિસ પાઠવી છે. આ મિલકત ડિમોલિશન કરવાની હોવાથી મિલકતને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી. જૂના પોલીસ સ્ટેશનથી લઈને સિંગણપુર 4 રસ્તા વિસ્તારમાં રહેતા અસરગ્રસ્તોએ મહાનગરપાલિકાની નોટિસ સામે વિરોધ દર્શાવ્યો. વર્ષ 2022માં પાલિકાએ આ વિસ્તારમાં રિઝર્વેશન મૂક્યું છે, ત્યારે રિઝર્વેશન દૂર કરવાની માંગ સ્થાનિકોએ કરી. સુરતના કતારગામ વિસ્તારમાં 2022માં જે જગ્યાઓ રિઝર્વેશનમાં નથી તે જગ્યા રિઝર્વેશનમાં મૂકી છે. ત્યાં વર્ષોથી લોકો રહેતા છે, તેને લઈને હવે લોકોને નોટિસ આપતા લોકોની ચિંતા વધી છે. ત્યારે જે સોસાયટી રિઝર્વેશનમાં મુકાય છે તેના રહીશો સુરત ખાતે પહોંચ્યા છે મોરચો લઈને. આગેવાનો છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. આપનું નામ? રમેશ જાડા. તો અમારે આ સોસાયટીઓમાં રિઝર્વેશન હતા જ નહીં, કાઢી હતા જ નહીં બિલકુલ. 2002માં આ અત્યારે નવા નાખી દીધા છે, તો લોકોના પ્લોટમાં રિઝર્વેશન નાખ્યા છે, મકાનમાં નાખ્યા છે, ગમે ત્યાં રિઝર્વેશન ઝીકી દીધા છે, મેપથી ઘુસાડી દીધા છે. અમારી માંગ એ છે કે કોઈ પણ રીતે આ ટીપી જે જૂનો હતો એ રીતે અમારું રિઝર્વેશન કાઢો. 2022માં ટીપી ફાઇનલ કર્યો અને આ રિઝર્વેશન નાખવામાં આવ્યું. 2004નો તમે ડ્રાફ્ટ જોશો તો એમાં ક્યાંય રિઝર્વેશન હતું જ નહીં. 2022 સુધી નહોતું, તો અમે તો 2004ના ડ્રાફ્ટ પ્રમાણે મિલકત લીધેલી. તો 2022માં અચાનક આ લોકોએ રિઝર્વેશનનો ગાડીઓ અમારી ડોકમાં નાખી દીધું. કેમેરામેન ભરત બંબર સાથે કૃષ્ણ પટેલ, ગુજરાતી, સુરત. ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશની સંખ્યામાં વધારો. વધુ 3 ન્યાયાધીશના નામ પર કેન્દ્રની મહોર. સુપ્રીમ કોર્ટે કોલેજિયમ રાષ્ટ્રપતિને કરી હતી ભલામણ. ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશની સંખ્યા 32 થઈ ગઈ છે. હિંમતનગરના એક નિવૃત્ત બેંક કર્મચારી નવરાત્રિમાં અલગ રીતે માતાની આરાધના કરે છે. ભરતભાઈ પરમાર 9 દિવસ માતાના અલગ અલગ સ્વરૂપના ચિત્રો દોરીને તેમની ઉપાસના કરે છે. હનુમાનજી મંદિરમાં તેઓ અલગ અલગ ધાર્મિક તહેવારો પર બ્લેકબોર્ડ પર ચિત્રો દોરે છે. તહેવારો સાથે જોડાયેલા દેવી દેવતાઓ અને મહાન હસ્તીઓના સુંદર ચિત્રો બોર્ડ પર કંડારે છે અને તેમનું વિવરણ પણ લખે છે. આ કાર્યને લઈ તેમનું કહેવું છે કે નાના બાળકો, આગામી પેઢી આપણી સંસ્કૃતિ તહેવારોથી જોડાયેલી રહે તેને લઈ તેઓ પ્રયાસ કરે છે. જેવા 9 સ્વરૂપનું ચિત્રણ અહીંયા કરવામાં આવે છે અને 9 સ્વરૂપની વિશેષતાઓનું વર્ણન પણ એ વાક્યો દ્વારા હું મૂકું છું, જેથી સમાજમાં આજની પેઢીને આ બધું જાણવા મળે અને એમાં જાગૃતિ ફેલાય તથા નાના બાળકોને પણ આવું ચિત્રની કલા શીખવાનો શોખ પેદા થાય. ભરતભાઈ મંદિરના બ્લેકબોર્ડ પર ચિત્રો દોરી સુવિચારો પણ લખે છે, સાથે ચિત્રોની માહિતી પણ દર્શાવે છે, જેથી લોકો તે તહેવારથી માહિતગાર થાય અને સુવિચારોને પોતાના જીવનમાં ઉતારે. ભરતભાઈની આ કલા નિષ્ઠા જોઈને ગ્રામજનો પણ તેમની સરાહના કરી રહ્યા છે. હરરોજ વર્ષની અંદર દરેક વખતે જે કાર્યક્રમ હોય, જન્માષ્ટમી હોય, શ્રાવણ મહિનાનો કોઈ પણ કાર્યક્રમ હોય, એની અંદર આ કાર્યક્રમની અંદર રોજ ચિત્ર અવનવા દોરવામાં આવે છે. રામ મંદિરનો કાર્યક્રમ હતો, RSSનો કાર્યક્રમ હતો, એની અંદર જે કાર્યક્રમ રોજ નવું ચિત્રનું અહીંયા જ્ઞાન મળે છે, જેથી મેતાપુરાના ગ્રામજનોને બહુ આનંદદાયક થાય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીએ કર્મચારીઓએ હોબાળો કર્યો. કર્મચારીઓએ રોષે ભરાઈ કમિશનર દિલીપ રાણાનો ઘેરાવ કર્યો. કોન્ટ્રાક્ટરના કર્મીઓએ બબાલ કરી ગાડી રોકી હોબાળો કર્યો. સુરતમાં રામનગરમાં ધોળે દિવસે થઈ મંદિરમાં ચોરી. મહાદેવ મંદિરમાં ચાંદીના નાગની ચોરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ થઈ હતી ચોરી. જંબુસર ભરૂચ રોડ પર આવેલ બ્યુટી પાર્લરમાં ચોરીની ઘટના. બ્યુટી પાર્લરના ગલ્લામાંથી રૂપિયા 15,000ની ચોરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.
ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. 20-22 તારીખ સુધીમાં સર્જાશે ભારે ચક્રવાત. 12 ઓક્ટોબર સુધી અરબી સમુદ્રમાં જોવા મળશે હલચલ. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા. દેવ દિવાળી સુધી હવામાનમાં પલટો આવ્યા કરશે. 22 ઓક્ટોબર બાદ પણ વરસાદ પડી શકવાના એંધાણ. અંબાલાલ પટેલે નવેમ્બર માસમાં પણ કરી માવઠાની શક્યતા. શહેરમાં ડેન્ગ્યુના પ્રકોપ વચ્ચે હોસ્પિટલોમાં પ્લેટલેટ્સની માંગમાં વધારો થયો. સામાન્ય મહિનાઓમાં 150 જેટલા પ્લેટલેટ્સની માંગ તે હવે વધીને 250 જેટલી થઈ ગઈ. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે ખાનગી શાળાઓ માંથી વધારાની કરી માંગ. ફી નિયમન સમિતિના કાયદામાં 7 વર્ષથી નથી કરાયો વધારો. શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે ફીમાં 50% વધારો કરવાની કરી માંગ. જૂનાગઢના ગિરનાર ખાતે આવેલા ધાર્મિક સ્થળ પર દિગંબર જૈન સમુદાયે પૂજા કરવાના અધિકારની માંગ સાથે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર. 5મા ટોક પર ભગવાન નેમિનાથના દર્શન કરવા જૈન સમાજ લડી લેવાના મૂળમાં ભગવાન નેમિનાથના પદ્મચિહ્નોને ઇરાદાપૂર્વક અદ્રશ્ય કર્યા હોવાનો આરોપ. ભીમ આર્મી ભારત એકતા મિશનના સભ્યો ગાંધીનગરમાં એટ્રોસિટી એક્ટનું ખોટું અર્થઘટન રોકવા મુખ્યમંત્રીને રજૂઆત. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો પર થતા અત્યાચારમાં એટ્રોસિટી એક્ટ 1989ની કલમ 17 અમલ કરવાની પણ રજૂઆત. આવતીકાલે કમલમમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે. ભાજપના તમામ ધારાસભ્યો સહિત નેતાઓ હાજર રહેશે. સદસ્યતા અભિયાન પર થશે ચર્ચા. ગુજરાતમાં 2 કરોડ નવા સભ્યો જોડાવવાનો લક્ષ્યાંક. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફરી સરકાર પર કર્યા આક્ષેપ. કહ્યું ભાવનગરનો એક યુવક ડમી ઉમેદવાર તરીકે આવ્યો. બાયોમેટ્રિકમાં ઝડપાયો ડમી ઉમેદવાર. રાજ્યમાં 2000 જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ આરટીઓને કરવામાં આવ્યો. ગત જુલાઈ મહિનામાં 37 વાહન ચાલકોના લાયસન્સ રદ કરાયા હતા. હાલ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા રોજના 3-4 હજાર વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યા. એએમસી સામે ભાજપના ધારાસભ્યનો પત્ર. ભદ્રકાલી મંદિર આસપાસ દબાણ મુદ્દે પત્ર. દબાણના કારણે શ્રદ્ધાળુને ભારે તકલીફ. દબાણ હટાવવા પત્રમાં અપીલ કરી. નિકુલસિંહ તોમરની ગુજરાત એનસીપીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક. નિકુલસિંહ તોમરે અંબાજી માતાજીના દર્શન કરી ધ્વજા ચડાવી. ગુજરાતમાંથી ગાયબ થયેલી એનસીપી ફરી સક્રિય કરવાના પ્રયાસ. વડોદરાના ભાયલીમાં ગેંગરેપ અને રાજ્યમાં બની રહેલી રેપની ઘટનાને લઈ કોંગ્રેસે આક્રોશ રેલી યોજી. વડોદરા શહેર કોંગ્રેસે બેનરો સાથે કલેક્ટર કચેરી આપ્યું આવેદન પત્ર. દીકરીઓની સુરક્ષા મામલે સરકાર નિષ્ફળ હોવાના કોંગ્રેસના આક્ષેપ. અંબાજી દર્શન કરી પરત આવતા દર્શનાર્થીઓને નડ્યો ગુજારો અકસ્માત. ખાનગી બસ ત્રિશુલિયા ઘાટ પાસે પલટી જતા 4 લોકોના મોત. 45થી વધુ લોકોને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા. બાબજતપુરના સટુન ગામમાં પાણીની ટાંકી થઈ જમીનદોસ્ત. નવી બનાવેલી ટાંકીમાં પાણી ભરીને ચેકિંગ કરતા સમયે આખી ટાંકી થઈ ધરાશાયી. તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. ગાંધીનગરમાં ભાજપ ધારાસભ્યોની બેઠક. સદસ્યતા અભિયાન.